नेशनल हेराल्ड केस मामले समग्र देश में कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। त्यारे अमदावाद खाते पण कांग्रेसे विरोध प्रदर्शन कर्यो छे। अमदावादना सरदारबाग खाते कांग्रेसे विरोध प्रदर्शन कर्यो। उल्लेखनीय छे कि ईडीए आजे सोनिया गांधी ने पूछपरछ माटे बोलाव्या छे। ईडीए अगाउ तेमने हाजर थवा माटे समन्स पाठव्यु हतु, परंतु सोनिया गांधी नो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो, जेथी तेओ हाजर रही शक्या नहोता। जेथी ए समय मात्र राहुल गांधी ने पूछपरछ करीने सोनिया गांधी ने आजे पूछपरछ माटे बोलावामां आव्या छे। संवाददाता दीक्षित ठकराळ जोड़ाई गया छे। दीक्षित, सोनिया गांधी ने ईडी नो समन्स, ईडी आजे पूछपरछ करशे, त्यारे कांग्रेस आक्रमक बनी छे। अमदावाद में पण विरोध प्रदर्शनो कांग्रेस करी रही छे। विरोध प्रदर्शन छे ते थई रह्यु छे, जोई शकाय छे दृश्यों में के प्रदर्शन छे ते अमदावाद में थई रह्यु छे। नेताओं पहोंच्या छे, पूर्व प्रदेश प्रमुख अमित चावड़ा छे। अमित भाई, कांग्रेस आक्रमक बनी छे धरपकड़ जे समन्स आप्या बाद? आजे देश की मोदी सरकार द्वारा देश में डर और भय नो माहौल उभो करी अने पोताना सत्ताना जोरे संवैधानिक संस्थाओं दुरुपयोग करी अने देशना लोकोने डरावा दबावानो प्रयत्न थई रह्यो। सीबीआई होय, इनकम टेक्स होय, ईडी होय, जेवी संस्थाओं दुरुपयोग करी अने जे रीते भयनो माहौल उभो करवानो प्रयत्न थई रह्यो छे, एना भाग स्वरूप आजे सोनियाजी राहुलजी पर खोटा केसोना नामे पूछपरछ थई रही छे। आखा देशना लोकोने आजे चिंता छे કે પોતાના સંવિધાનિક અધિકારો ખતમ થઈ જશે, દેશમાં લોકશાહી ખતમ થઈ જશે, અને એની માટે જ્યારે દેશના લોકો માટે રાહુલજી સોનિયાજી લડે છે ત્યારે લડાઈને સમર્થન કરવા માટે સરકારની જોહુકમી તાનાશાહી સામે અવાજ ઉઠાવવા માટે દેશમાં લોકશાહી બચાવવા માટે સંવિધાન બચાવવા માટે આજે કોંગ્રેસના કાર્યકરો આખા દેશમાં ધરણા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, અને એના ભાગ સ્વરૂપ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ ધરણા વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। બિમલ શાહ છે પૂર્વ મંત્રી, શું કહેશો બિમલભાઈ? વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે સતત, હજુ પણ કેવો ઉગ્ર વિરોધ થશે? હજુ પણ કેવા કાર્યક્રમો થશે? કારણ કે રાહુલ ગાંધીને પણ અનેક વખત સમન્સ આપીને બોલાવવામાં આવ્યા હતા। આમાં શું છે કે જે રીતે મિસયુઝ થઈ રહ્યો છે, ઈડી હોય, સીબીઆઈ હોય, અનેક સંસ્થાઓનો મિસયુઝ કરીને જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, આપણને બધાને ખબર છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં કશું જ નથી, ટ્રસ્ટની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ગફલો થયો નથી, અને એવા સંજોગોમાં એમને કોઈ પણ સંજોગોમાં એમને જુઠ્ઠા સાબિત કરવા માટેની કોશિશ કરવાના ભાગરૂપે આજે પ્રયત્ન થઈ રહ્યો છું। માનું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહ્યું છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ એસ્ટાબ્લિશ થયેલી વાત છે, અને એટલા માટે હું આપને કહું છું કે જે સ્થિતિનું નિર્માણ થયું છે એ સ્થિતિની અંદર ન્યાય ચોક્કસ મળશે। બિલકુલ, જગદીશ ઠાકોર પ્રદેશ, જગદીશભાઈ પહોંચ્યા છો, કઈ રીતે વિરોધ અને શું કહેશો આ સમગ્ર મામલે? ભારતીય જનતા પાર્ટી માટે બે કાયદા છે,